સંતો પધાર્યા છે, જોરદાર તાળીઓથી પરિવાર સંતો અહીંયા બિરદાવીએ છીએ. અને એ સાથે હવે જનમંગલ હોમ એનો આપણે પ્રારંભ કરીશું. શ્રી હરય સ્તોત્ર સતનામ સ્તોત્ર મંત્રસ્ય સદાનંદ ઋષિ અનષ્ટોપ છંદ ધર્મનંદન શ્રી હરિર્દેવતા ધાર્મિક ઇતિ બીજ બૃહદ સતધર ઇતિ શક્તિ ભક્તિ નંદન ઇતિ કીલક ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે જપે હોમે ચ વિનિયોગ અથ ધ્યાન શ્રી વાસુદેવાય સ્વાહા, શ્રી નરનારાયણાય
ઓ
ઈડર પ્રાંત ને કોઈ ની ઉપમા ન દઈ શકાય એવો આ ઈડર પ્રાંત, એમાં ધન્ય ધન્ય છે આ ટોડલા ગામ. હું કામ ધન્ય ધન્ય કીધું કે જ્યાં પૂર્વના જન્મ યોગી એવા ગોપાળન સ્વામી પ્રેગટા, ની ગોપાળન સ્વામી પ્રેગટા, એની સાથે ખુદ ભગવાન રમવા માટે આવે. ને આપણે તો એટલા માટે ભાગ્યશાળી છીએ કે એ ગોપાળન સ્વામી આપણને બોટાદ બોટાદમાં ચરણારવિંદની અમૂલ્ય ભેટ આપી, એટલા માટે આપણે ભાગ્યશાળી. એટલે વાલા ભક્તો જો આ તો કેવું છે, યાત્રામાં જાઉં છું એટલે આ કાલે જ અમને ગુરુનો ફોન આવ્યો હતો. કારણ કે જો ગોપાળન સ્વામી બીજ મંત્ર આપ્યો તો પૂજ્યપાદ ગુરુશ્રીના શ્રદ્ધાના માધ્યમથી અત્યારે ઘરો ઘર બીજ મંત્રનો પ્રતાપ ચાલે છે. ઘરો જે જે એનું ભજન કરે છે એના બધા જ મનોરથ પૂરા થાય છે. ગોળ છે ને, ગોળ એટલે ડાયમાં નાખી દાળ ગળી થાય. પછી કોઈ અંધ ખાય તો એ ગેળો લાગે, બોલતો ખાય તો એને ગેળો લાગે, મૂંગો ખાય તો એ ગેળો ખાય લાગે, દેખતો હોય એને ગેળો લાગે, અંધારામાં ખાય એને ગેળો લાગે. પણ આ બીજ મંત્ર ગોળના ઠેકાણે છે, એને કોઈ ભાવથી જપશે તો એના કામ થાય, અને નહીં કુભાવે જપશે. ભલે ગોપાળન સ્વામી આપેલો છે એનો પ્રતાપ અલૌકિક છે, પણ ભાવથી જપશે તોય, ભલે અંધારામાં જપશે તોય, ભલે ગોપાળન સ્વામી એના કામ કરે કરે ને. વિશેષ તો ભજન કરવાની આજ્ઞા કરી, હાલતા ચાલતા ગોપાળન સ્વામી ને અહીંયા આવે તો આપણને એમ પ્રતીતિ થવી છે ગોપાળન સ્વામી ને વિશે ભગવાન ખુદ રમવા માટે આવે. ક્યાં ભગવાન નું સ્થાન અને ક્યાં ગોપાળન સ્વામી નું સ્થાન? કેવા એવા સાધુ હોય છે કે એમની સાથે ભગવાન રમવા માટે આવવું પડે? હે વાલા ભક્તો, આપણે એમાંથી જ પ્રેરણા લઈએ. ગોપાળાનંદ સ્વામીની જેમ સાથે ભગવાન રમવા માટે આવે, એમ આપણને પણ ભગવાન દર્શન દેવા માટે એકવાર આખી જિંદગી પૂરી થતા થતા આપણને ભગવાન સ્વામિનારાયણ દર્શન દેવા માટે આવે, એના માટે આપણે એવું ભક્તિનું પાત્ર કરી લેવું છે. તો અત્યારે યાત્રા કરવા માટે જાઓ તો ગુરુશ્રીનો આદેશ સીધો, તો બધાએ ભક્તો હાલતા ચાલતા બહુ હવે ઘરને યાદ ન કરો, બોટાદથી ફોન આવે તો અમે સંભાળી લેવું. બધાએ ભક્તોને કહીએ છીએ કોઈ બોટાદની ચિંતા કરતા
નહીં તમે આવશો ને તો હરિકૃષ્ણ મહારાજ ની ફાંદી ઓછી નહીં થાય. ઈ એમ નમ છે, સંતો એમ નમ છે, તમારા ઘરના બધા સંબંધી એમ નમ છે, પણ ખૂબ ભગવાનનું ભજન કરજો. હાલતા ચાલતા ખાતા ક્રિયાને વિશે એક જ નાદ નીકળવો જોઈએ. શું કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જેટલું તમે ભજન કરશો ને એટલો તમને થાક નહીં લાગે, કે મન છે ને વાંદરા જેવું છે, મનને કંઈક લગાડવું પડે. જેમ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા રહેવું, ભગવાનનું અખંડ અવારમાં નક્કી કરવું, આજ તમારે એટલા મંત્ર જાપ કરો. કારણ કે અત્યારે તમે નક્કી કરતા હશો ને કે આજે 35 કિલોમીટર હાલવું, 40 કિલોમીટર હાલવું, ત્યારે તમે હાલો છો ને. 35 કિલોમીટર નક્કી ન કર્યો તો 30 પૂરું ન હલાય. એમ હવારમાં ઉઠો ને ત્યારથી નક્કી કરવું કે મારે 15,000 20,000 એટલે ભજન કરો ને વાલા ભક્તો, 400 400 માળા કરે. કેટલી હાલવામાં આનું સમયની છપૈયા જે 400 400 માળા હલવાથી ફરે. અને આ હાલીને જાવશો તો ખૂબ ભજન કરજો એવો ગુરુશ્રીનો પણ આગ્રહ હતો અને આશીર્વાદ પણ એવા પાઠક. બધાએ ભક્તો સુખેથી યાત્રા પૂર્ણ કરીને પાછા બોટાદ આવે એવા આપણને સદગુરુ શ્રી નિત્ય સુખદાસજી સ્વામી આશીર્વાદ આપણને પાઠવા છે. અમે પણ મારા ભક્તો બોટાદથી પૂજ્ય શ્રીરંગ સ્વામીને આવવાનું હતું, પણ આજે સરદાર ધ્વજારોહણ છે, તેમના યજમાનનો પણ ભાવ હતો, તેમને બે ઠેકાણે એને જવાનું થયું. અને અમારું કંઈ નક્કી નહોતું, અમે સામાન જ મોકલવાના હતા. મગનો આશીર્વાદ લેવા તમારા માટે હરિકૃષ્ણ મહારાજને ધરાવીને માટે લેવા, એટલે બધા ભક્તો ખૂબ જમજો, દરરોજ જમો ને કે આજ થોડુંક વધારે જમજો. કારણ કે અહીંયા રોકાવાનું છે, હવે તાલવાનું છે નહીં, અત્યારે પાણી ન લાવતા 5 મિનિટ સમજો. જમજો, ઠાકોરજીને ધરાવીને લાવ્યા છે, બધા ભક્તો જમજો. અને શ્રીરંગ સ્વામી પણ બધા ભક્તોને દાદા કરીને જય સોમનારાયણ કર્યા છે. અને બધા સંતોએ અને બધા ભક્તો ખૂબ તમને બધાને યાદ કર્યા, પણ તમારે 2 મહિના યાદ કરવાના કોઈને નથી, કોઈના ફોને ઓછા કરજો. હું તો એમ જ કહું, જો અત્યારે આવ્યો છું તો આશીર્વાદમાં એ જ માગું, દક્ષિણા તો આપશો કંઈક, એટલે એમ જ કરું. ફોન અઠવાડિયે એકવાર કરો ને તો હાલશે. શું કરવાનું? પણ ભગવાનનું વિશેષ ભજન થવું જોઈએ. જેટલો ભજન થાય એટલો જીવ બળને પામે, એને ભૂંડું સ્વપ્ન પણ ના આવે એમ મહારાજે વચનામૃતમાં કીધું. તો હાલતા ચાલતા તમને તો કેવો જોગ મેળો છે અત્યારે, સ્ત્રી ભક્તોને વાતું છે, શું કે સાંખ્યોગી બહેનોનો જોગ મેળો. હાલતા ચાલતા 25 25 સાંખ્યોગી બહેનો હારે છે, તેનું સાનિધ્ય પ્રાપ્ત થાય. વાલા ભક્તો આપણે કેમ કે યાત્રા કરવી તો કે સંતોની હારે કરવી, તો કોઈ સારા ભક્તોની સાથે કર્યું તો આપણને સંતોનું માધ્યમ પ્રાપ્ત થયું છે. જે મથેવાળો કરવા માટે ગોરની જરૂર પડે ને, એમ વાલા ભક્તો આપણને અક્ષરધામનો ભેટો કરવા માટે આવા બ્રહ્મનિષ્ઠ સંતોનો ભેટો થયો છે. એમની સાથે રહી અને ખૂબ ભજન કરવું, બીજી ચર્ચા કરવી નહીં. આપણે જગતને ભૂલવા માટે આ યાત્રા કરી છે, આપણે નહીં કે મનોરંજન કરવા માટે યાત્રા કરીએ છીએ. તો બધા ભક્તો ખૂબ ભગવાનનું ભજન કરજો. અને જ્યારે આવી પવિત્ર ધરતી ઉપર આવ્યા છીએ ત્યારે તમારા જે કાંઈ સંકલ્પો હોય ને, અહીંયા ગોપાળન સ્વામી હાજર હજુર છે. આપણે કેમ ચરણારવિંદમાં હાજર હજુર, ગોપાળન સ્વામી ન્યા છેટલા લાંબા થયા હોય ને આપણને આશીર્વાદ ને આપણને સુખિયા કર્યા છે. જો ગોપાળન સ્વામી હનુમાનજી પધરાવ્યા તોય સુખિયા કર્યા, ચરણારવિંદ પધરાવ્યા તોય સુખિયા કર્યા, છેલ્લે બાકી હતો બીજ મંત્ર આપ્યો તોય આપણને ગોપાળન સ્વામીએ સુખિયા કર્યા. તો આપણે એ પૃથ્વી ઉપર આવ્યા છીએ કે જ્યાં ગોપાળન સ્વામી જન્મા છે, તો એ જન્મ ઉપર આપણે જે જે શુભ સંકલ્પ કરશું એ બધાએ ગોપાળન સ્વામી સંકલ્પ પૂરા કરશે. તો બધા ભક્તો શુભ સંકલ્પ કરજો. અને વળી વળી એ જ ગુરુશ્રી કહે છે ઘર સભામાં કે ખૂબ ભજન કરજો અને કરાવતા રહેજો, વાતચીત ઓછી કરી. અને કંઈક જો આ યાત્રામાં તો વાલા ભક્તો જેટલી સગવડતા એટલી અગવડતા, અને જેટલી અગવડતા હશે ને એટલા ભગવાન વધારે સાંભળશે. અને જેટલી અગવડતા મળે ને ત્યારે એમ માનું કે મારા મોટા ભાઈ કે મને આમાં પણ ભગવાને મોકલો, જેથી કરી મને ભગવાન વધારે સાંભળ્યા. ઉપર વ્યવસ્થાપકોથી વ્યવસ્થા થાય ન થાય, પણ આપણે મોટું મન રાખવાનું, એ તો જ્યારે કરીએ ને ત્યારે આપણને ખબર પડે કેમ વ્યવસ્થા થાય. એ બધે કા સામાન ભરવા હાલવા વાળાને કસરત ન પડે, જે સેવા કરવા વાળા હોય ને એને તો ફીણ આવી જાય, ખબર હોય ને અમને. બધાની ડિમાન્ડ અલગ અલગ હોય, કોઈની પૂરી થાય ન થાય, બધા રસ્તા મોઢા રાખે તો સેવાવાળા ઉત્સાહમાં સાથે. બધા મોટી ઉંમરના છે, તમે બીજા બધા બધા ઉંમરના જશે, પણ બધા હસતા મોઢે જેવી જગ્યા મળે જે આજ્ઞા થાય એ આજ્ઞામાં રહી અને સેવા કરજો. સેવા ન થાય તો એને લડવાનું નહીં, આપણે આપણું કામ પતાવી લેવાનું, એટલે એ બધાને સાનુકૂળતા રહે. તો એમ રહી ને બધા ખૂબ ભગવાનનું ભજન કરજો. 2 મિનિટ જોઈને બોલીને બધાને આજે ભોજનનો પ્રસાદ અમે બોટાદથી આવ્યા છીએ, તો બધા ભક્તોએ જય સ્મરણ કર્યા અને ખૂબ રાજીથી પાછા આવો હવે એવી અમે શુભકામના પાઠવીને. હરિકૃષ્ણ મહારાજ તમને દરરોજ યાદ કરે છે.
વિદાય લેશું. પણ અમે માનજો કે હરિકૃષ્ણ મહારાજ આવી ગયા છે, સંતો આવી ગયા, એટલે હરિકૃષ્ણ મહારાજ આવી ગયા, હરિકૃષ્ણ મહારાજ નો હાર પણ અમે લઈ આવ્યા છીએ. એટલે બધા માનજો કે હરિકૃષ્ણ મહારાજ પધાર્યા. બે મિનિટ ધૂન બોલીને આપણે સભાને પૂરા પૂર્ણ જાહેર કરીએ. પણ બધા ભક્તો ખૂબ જમજો, ભજન કરજો, આનંદ કરજો, અને આનંદ કિલોલ કરતા કરતા બોટાદમાં પાછા આવજો. જો હાલી ન હોય તો હવે પૂરી કરીને યાત્રા આવજો, ગમે એમ કરીને સેવામાં જોડાય, પૂરી કરીને યાત્રા આવજો. એ શબ્દોની સાથે સ્વામિનારાયણ બ્રાહ્મણની જેમ બધાય ખાલી એક એક માળા ફેરવજો અને અમને થોડુંક થોડુંક ફળ આપજો, કારણ કે તમે તો બધા ડગલે ડગલે અશ્વમેઘનું ફળ પ્રાપ્ત કરી રહ્યા છો. જો ખાલી એક એક બધાય ભક્તો અશ્વમેઘનું ફળ આપશે તો એ મારા સાધુ સંતોષી છે, એટલે બધાને ખૂબ ફળ થઈ જાય. એટલે બધાય થોડું થોડું ફળ અમને આપજો. જાજુ જોતું નથી, પણ બધાએ અમારા વતી થોડી એક એક માળા ફેરવજો, કે અમારા ત્યાગ ધર્મ નિયમ બધાય દિવસે ને દિવસે દિન પ્રતિદિન વૃદ્ધિને પામતા જાય. એ શબ્દોની સાથે બધા ભક્તોને દાદા કરીને જય સ્વામિનારાયણ.